अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन की हरियाणु अमदावादी टेगलाइन पोकळ साबित थई रही है, कारण के मोटा वायदा करवा छता अमदावाद नु वनीकरण घट्यु छे। छेल्ला एक दायका में अमदावाद में वनीकरण में 8.55% नो घटाड़ो नोंधायो। लोकसभा में राज्यकक्षा वन और पर्यावरण और क्लाइमेट चेन्ज मंत्रालय द्वारा देश 7 मेगा सीटी में वनीकरण अंगे सत्तावार आंकड़ाकीय माहिती जाहिर करवामां आवी, जेमां अमदावादनी स्थिति खराब होवानुं सामे आव्युं। આમ તો લોકોની પ્રયોગશાળામાં દેખાય જ છે, જે રીતે ગરમી વધી રહી છે અને પ્રદૂષણ વધી રહ્યું છે એ સ્પષ્ટ બતાવે છે કે આપણા ત્યાં વૃક્ષો નથી। પણ કોર્પોરેશન મોટા મોટા દાવા દર વખતે કરે છે, લક્ષ્યાંકો અમે સિદ્ધ કર્યા, 10 લાખનો લક્ષ્યાંક અને એના બજેટ મૂકવામાં આવે છે, પણ મને લાગે છે કે લોકો જવાબદાર છે કોર્પોરેશન કરતાં વધારે। લોકોને કંઈ પડી જ નથી, એમણે સાબરમતી રિવરફ્રન્ટ પર જે ઇવેન્ટ યોજાય, ઉત્સવો થાય, એમાં ખુશ છે। પછી ભલે હાટકેશ્વરનો બ્રિજ ખરાબ ગુણવત્તાવાળો હોય કે બોપલનો બ્રિજ તૂટતો હોય કે પછી 12 વર્ષ મોડી મેટ્રો થતી હોય, લોકો ખુશ છે। જ્યાં સુધી લોકો સરકારને પ્રશ્ન પૂછતા નહીં થાય, કોર્પોરેશનને પ્રશ્ન નહીં પૂછતા થાય, ત્યાં સુધી આ થવાનું, આંકડો ઘટવાનો। મિશન મિલિયન ટ્રીઝ જેવા અનેક કેમ્પેનો છતાં પણ અમદાવાદનું વનીકરણ જે છે તે ઘટ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઠેર ઠેર હરિયાળુ અમદાવાદના પોસ્ટર્સ તો માર્યા છે, પરંતુ અમદાવાદમાં કહી શકાય કે ઝાડોની સંખ્યા જે છે ઘટી છે, અને એટલે મીન્સ વનીકરણ જે છે ઘટ્યું છે, અને સત્તાવાર આંકડો જે છે તે લોકસભામાં જાહેર કરવામાં આવ્યો છે। અમદાવાદ એ જે છે હવે ધીમે ધીમે કોન્ક્રીટનું જંગલ બની રહ્યું છે, અને તેના જ કારણે શહેરમાં ઝાડોની જે સંખ્યા છે, વૃક્ષો જે છે તે ઘટ્યા છે। સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે અમદાવાદ જે છે તે 7 શહેરોની માહિતી જે છે સામે આવી છે લોકસભામાં, તેમાં આંકડા 57 જાહેર કરવામાં આવ્યા છે કે અમદાવાદનું વનીકરણ જે છે તે 8.55% ઘટ્યું છે। કોર્પોરેશન દ્વારા મિલિયન્સમાં વૃક્ષો ઉગાડવાની વાત જે છે તે કરી રહી છે, પરંતુ જે રીતે કોન્ક્રીટ જંગલ અમદાવાદ બની રહ્યું છે તેના પરથી સ્પષ્ટ છે કે જે વાયદા છે તે પોકળ સાબિત થયા છે, અને જે રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દર વર્ષે ચોમાસા પહેલાં ખર્ચો કરીને આ પ્રકારના કેમ્પેનો કરે છે તેની સાચવણી થાય છે કે નહીં તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે। કેમેરામેન ચેતન પરમાર સાથે આશુતોષ ઉપાધ્યાય, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।